હવે સમાચારો જે વિસ્તારથી. રાજ્ય વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ બિલ લાવવાના વિરોધમાં કેવડિયા ખાતે આદિવાસીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ બિલના મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આદિવાસીઓની ભાગીદારીનો મુદ્દો ઉપસ્થિત કરી આ બિલને ગૃહની બહાર જ સળગાવી વિરોધ કર્યો હતો. જોકે આ બિલના વિરોધમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રફુલ્લ વસાવાની આગેવાની હેઠળ આદિવાસીઓએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તથા રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ બિલનો વિરોધ કર્યો હતો. ગુજરાતની વિધાનસભામાં કેવડિયા કોલોનીની આજુબાજુ પર્યટન અને વિકાસના નામે મૂળતો આદિવાસી સમાજની ગોર ખોદવા માટે, એમનું નખોદ વાળવા માટે અંગ્રેજોનો શરમાવે એવો કાળો કાયદો લઈને વિજય રૂપાણી સાહેબ આવ્યા છે. એના વિરોધમાં કેવડિયાની આદિવાસી બહેનો અને અમે સૌ લોકો બેઠા છીએ. સ્પષ્ટપણે અમે માનીએ છીએ કે આ કાયદો, આજે બિલ ગુજરાતની વિધાનસભામાં પસાર થવાનો છે, એ કાળો કાયદો છે, અનકોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન છે, ગેરબંધારણીય જોગવાઈ છે અને કોઈપણ સંજોગોમાં આદિવાસી સમાજની જળ જમીન અને જંગલ પચાઈ પાડવાના એક ષડયંત્રના ભાગરૂપે કાયદો પસાર થઈ રહ્યો છે. એટલે સમગ્ર ગુજરાતના આદિવાસી પટ્ટાના તમામ ભાઈ બહેનોને, દલિત સમાજના વ્યક્તિ તરીકે, ગુજરાતના નાગરિક તરીકે અને ધારાસભ્ય તરીકે મારું સમર્થન આપવા માટે આવ્યો છું. ગઈકાલે બિલની કોપી મેં સળગાવેલી, જો અંદર બેઠો હોત તો બિલની કોપી મેં ફાડી હોત. આશા રાખીએ કે અંદર અત્યારે જે ધારાસભ્ય દલિત અને આદિવાસી 40 ધારાસભ્યો બેઠા છે, આ મુદ્દે એક મંચ ઉપર આવે, આ બિલને ફાડે, એનો વિરોધ કરે અને અમારી પાસે આવીને બેસે અને અહીં બેસીને જય ભીમ અને જય બિરસાનો નારો લગાવે.